નમસ્કાર, હું નિશિથ રાજ્યગુરુ. કર્ણાટકમાં સમીકરણ બદલાયા, સવારે ઉજવણી અને એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ઉજવણી કરી રહી હતી, ઘણી જગ્યાએ જે કાર્યાલય છે ત્યાં ઉજવણીનો માહોલ છવાયો હતો. શેરબજારમાં સવારે તેજી જોવા મળી હતી, પરંતુ ગણતરીની કલાકો બાદ જેમ જેમ સમય વીતતો ગયો એમ તેમ તેમ કર્ણાટકમાં સમીકરણો બદલાયા. હવે જે સમીકરણ છે અલગ સામે આવ્યું. અમિત શાહ, પ્રકાશ જાવડેકર વચ્ચે મુલાકાતના આ સમાચાર એટલા માટે સામે આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસ અને જેડીએસ એક થયા છે. જેડીએસે સમર્થન આપ્યું છે કોંગ્રેસની ઓફરનું. કોંગ્રેસે જેડીએસ ચીફ કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા માટેની ઓફર આપી અને જેડીએસે આ ઓફર સ્વીકારી લીધી. હવે ચર્ચા ત્યાં સુધી પહોંચી ગઈ છે કે જેડીએસે તો તારીખ પણ જાહેર કરી દીધી કે 18મીએ મુખ્યમંત્રી પદની શપથવિધિ થશે, પરંતુ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ જણાવ્યું છે કે પરિણામ આવ્યું નથી અને ત્યાં સુધી કોઈપણને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ હવે હિલચાલ કરવા લાગ્યા છે, બેંગાલુરુ ગયા છે. વરિષ્ઠ નેતાઓ પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા, તો બીજી તરફ લો મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પહોંચી ગયા છે અમિત શાહના નિવાસસ્થાને, જ્યાં બેઠક યોજાઈ રહી છે. તો હજુ પણ કહેવું બિલકુલ યોગ્ય નહીં કહેવાય કે કોણ જીતે છે, પરંતુ એક વાત તો અહીંયા સ્પષ્ટ સાબિત થઈ રહી છે કે કર્ણાટકના સમીકરણ જે પ્રમાણે સામે આવ્યા છે કાટેકી ટક્કર છે અને અમુક સીટોની ગણતરી જ અહીંયા પાર્ટી માટે ખૂટી રહી છે. જો કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની જો ટોટલ મારવામાં આવે તો 112 ઉપર થઈ રહ્યું છે, જો અન્યનો પણ તેમને સાથ મળે તો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગોવામાં પણ આ પ્રકારે સરકાર બનાવી હતી. સત્તા ન હોવા છતાં તેઓ સમર્થન મેળવીને ગોવામાં સત્તા હાંસલ કરી હતી, તો એવા પ્રકારની સિચ્યુએશન, એવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામી શકે છે. તો કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને આગળ શું થઈ શકે છે, ચર્ચા કરીએ ઝી 24 કલાકના એડિટર દીપક રાજાણી જે અમારી સાથે જોડાયા છે. દીપકજી, જે પ્રકારે સવારથી જ્યારથી કાઉન્ટિંગ શરૂ થયું, જે પ્રકારે પરિણામ ધીરે ધીરે આવ્યા, ઉજવણીનો માહોલ પણ જોવા મળ્યો અને અચાનકથી એક મોટા સમીકરણમાં બદલાવ જોવા મળ્યા, કઈ રીતે આ સમાચારને, કઈ રીતે આ સમગ્ર જે આખી ટાઈમલાઈન છે આજના દિવસની કઈ રીતે જોઈ શકાય? નિશ્ચિત, આજે આજનો જે કર્ણાટકની ચૂંટણીના જે પરિણામ છે ને, એ 2020 મેચ જેવા થઈ ગયા છે કે એક બોલે સિક્સર લાગે તો બીજે બોલે વિકેટ પડે, એવું જ કંઈક થયું. સવારથી જે ઘટનાક્રમ ચાલ્યો, પહેલાં થોડી કોંગ્રેસ આગળ ગઈ, પછી ભાજપ આગળ થઈ ગયું અને એક તબક્કે એવું લાગ્યું કે ભાજપને બહુમતી મળી ગઈ, પછી સીટો ઘટતી ગઈ અને હવે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, હવે તો એવું થઈ ગયું છે કે સરકાર કોણ બનાવશે. બપોર સુધી છાતી ઠોકીને એવું કહેવામાં આવતું હતું કે ભાજપ સરકાર બનાવશે ને યેદુરપ્પા સીએમ બની જશે. બપોરે 3 વાગે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ હતી. યેદુરપ્પા બેંગ્લોરથી દિલ્હી જવા રવાના થવાના હતા, પણ જે આખો વળાંક વળ્યો, જે છેલ્લી 8-10 સીટમાં 2000 મતોની જે સરસાઈ હતી, એ જે એમાં જે ઉથલફેર થયો, એના હિસાબે આખું ચિત્ર ધીરે ધીરે ફરી ગયું અને 116 સુધી પહોંચી ગયા બાદ ભાજપ હવે 4-5 આસપાસ ઊભું છે. એટલે જે 112નો જે જાદુ આંકડો છે એનાથી 7-8 સીટ દૂર છે. એવા સંજોગોમાં કોંગ્રેસે એક નવો રાજકીય દાવ ખેલ્યો અને જેડીએસ, જે નાની પાર્ટી હતી, એને મુખ્યમંત્રી પદની ઓફર કરી દીધી અને જે દેવગોડાના જે સંત છે કુમારસ્વામી, એને બગાસું ખાતા પતાસું મળી ગયું, એવો ઘાટ સર્જાઈ ગયો અને બંને હાથ મિલાવી દીધા. ચૂંટણી પહેલાં એવું લાગતું હતું કે જેડીએસ અને ભાજપ મળશે, પરંતુ પરિણામ પછી હવે કોંગ્રેસ અને જેડીએસ મળી રહ્યા છે. એટલે એક જબરો ટ્વિસ્ટ આવ્યો છે આખો જે નિર્ણય છે. હવે રાજ્યપાલ શું લે છે જોવાનું રહે છે. બે ગુજરાતીઓની જે મહેનત હતી, નરેન્દ્ર મોદી અને અમિત શાહની, બંને ગુજરાતી, અને હવે જે નિર્ણય લેવાની વાત આવી છે એ પણ જે કર્ણાટકના ગવર્નર છે વજુભાઈ વાળા, એ પણ ગુજરાતના છે. એટલે આખો જે ઘટનાક્રમ છે ને, નિશ્ચિત એ ગુજરાતીઓની ઇર્દગિર્દ આખો ફેરવાઈ ગયો છે. હમણાં જે ન્યૂઝ આવ્યા એ પ્રમાણે કે કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળવાની વજુભાઈ વાળાએ ના પાડી છે કે તમામ પરિણામો જાહેર થયા બાદ રાજ્યપાલ કચેરી તરફથી કોઈ સત્તાવાર આદેશ બહાર પડશે. એટલે હવે જોવાનું એ રહે છે કે આ જે ટ્વિસ્ટ આવ્યો છે એમાં કોણ મેદાન મારી જાય છે.
બિલકુલ દીપકજી, શરૂઆતથી એ ચર્ચા ચાલી રહી હતી કે જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે. કહી શકાય કે અત્યારે કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ પાસે જે આંકડો અત્યારે સામે આવી રહ્યો છે અને જેડીએસ પાસે જે અન્ય પ્રાદેશિક પક્ષો સાથે મળીને જે આંકડો છે, જો આ બે ભેગા થાય છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક અસફળ રહે છે સમર્થન મેળવવામાં અન્ય પક્ષોનું, અન્ય અપક્ષ ઉમેદવારોનું, તો એક કિંગ મેકરની ભૂમિકા સ્પષ્ટ થઈ જશે જેડીએસની? બિલકુલ નિશ્ચિત. આપણે જે આખો જે માહોલ જોતા હોઈએ છીએ એમાં કિંગ મેકરમાં આપણે કોઈ એક પાર્ટી બીજી એક મોટી પાર્ટીને સપોર્ટ કરે એને જનરલી આપણે કિંગ મેકર તરીકેની ભૂમિકા તરીકે નિહાળતા હોઈએ છીએ. પછી જે એમાં રાજકીય સોદાબાજી થતી હોય છે એ અલગ બાબત છે, પણ આમાં તો એવું થયું નિશ્ચિત કે કુમારસ્વામી અને દેવગૌડા, દેવગૌડા જ્યારે વડાપ્રધાન બનવાના હતા ત્યારે દેવગૌડા એકદમ નાની પાર્ટીના નેતા હતા અને કોઈએ કલ્પના પણ નહોતી કરી કે દેવગૌડા વડાપ્રધાન બનશે. અને અચાનક દિલ્હીમાં જે રાજકીય સમીકરણો ફર્યા અને દેવગૌડા માટે વડાપ્રધાનની જે ખુરશીનો માર્ગ હતો એ મોકળો થયો. આવું જ કંઈક એના પુત્ર માટે થઈ રહ્યું છે. એ પુત્ર લાંબા સમયથી મુખ્યમંત્રી બનવાના સપના જોતા હતા અને એવું લાગતું હતું કે કદાચ ભાજપ સાથેથી નિકટતાના કારણે તેઓ ભાજપની નજીક જઈ શકે છે અને ભાજપને જેડીએસ ગવર્મેન્ટ બનાવશે. અને બાય ચાન્સ આપણે એવું સમજીએ કે ભાજપને જેડીએસ ભેગા થયા હોત તો કદાચ કુમારસ્વામી મુખ્યમંત્રી ન બન્યા હોત, પરંતુ જેડીએસને પણ એવો જ આશાવાદ છે કે કોંગ્રેસ એને ટેકો આપે અને કુમારસ્વામી મુખ્યમંત્રી બને. એટલે આ જે ગઠતોડની જે રાજનીતિ છે એ જેડીએસ માટે ફાયદાકારક સાબિત થઈ છે. એટલે કિંગ મેકર તો બન્યા છે, પણ હવે તો કદાચ સત્તાનો જે પાનું છે એ પણ જેડીએસના જ હાથમાં રહેશે. કારણ કે જો મુખ્યમંત્રી એ બને અને ડેપ્યુટી સીએમ કદાચ કોઈ કોંગ્રેસ પાસેથી કોઈ નેતા બને તો જે સરકાર છે એ તો જેડીએસ જ ચલાવશે, એ સ્પષ્ટ છે. બિલકુલ. એટલે સર, અત્યારના એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે જો જેડીએસ અને કોંગ્રેસ ભેગા મળીને સરકાર બનાવે છે, પરંતુ બીજી તરફ હવે એ પણ જાણવું કેટલું યોગ્ય છે, કેટલા ઓપ્શન બચ્યા છે ભારતીય જનતા પાર્ટી પાસે? કારણ કે 105-104-105 આજુબાજુ ભારતીય જનતા પાર્ટી છે અને જેડીએસે તો કોંગ્રેસને સમર્થન આપ્યું છે, તો હવે ભારતીય જનતા પાર્ટી પાસે કેટલા ઓપ્શન બચેલા દેખાઈ રહ્યા છે? હું હજી નથી માનતો કે જેડીએસ અને કોંગ્રેસનું એકદમ ક્લિયર થઈ ગયું છે. ચોક્કસ કોંગ્રેસ જેડીએસ એક સાથે પ્લેટફોર્મ પર આવી ગયા છે અને કોંગ્રેસે ઓફર કરી દીધી છે, જેડીએસને મુખ્યમંત્રીની ઓફર કરી છે અને કદાચ એ બંને વચ્ચે મનમેળ પણ થઈ ગયો હોય. પરંતુ આપણે એ સમજવું પડે કે આ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની ભાજપ છે. આપણે નરેન્દ્રભાઈ અને અમિતભાઈને ગુજરાતથી જોતા આવ્યા છીએ, રાજકારણની દુનિયાના બેતાજ બાદશાહ છે. ગમે એવા સંજોગોમાં રાજકારણને એક રાજકારણની જે ગતિવિધિ છે એને બદલી નાખવાના બંને નેતાઓ માહિર છે. અને ખાસ કરીને વજુભાઈ વાળા પણ ભૂતકાળમાં ભાજપના દિગ્ગજ નેતા હતા અને જોગાનુજોગ એ ગવર્નર છે. એટલે ત્રણ ગુજરાતીઓની આજુબાજુ આખી આ ઘટના આકાર પામી રહી છે અને હજુ કદાચ સાંજ સુધી એવું પણ થાય નિશ્ચિત કે કોઈ ટ્વિસ્ટ પણ આવે. આપણે જે ગોવા અને અન્ય નાના રાજ્યોમાં જ્યારે ભાજપને સત્તા નહોતી મળી અને ભાજપ થોડી સીટોથી દૂર હતું, છતાં પણ ત્યાં આસાનીથી ભાજપે સત્તા મેળવી લીધી હતી. એટલે જે આખી જે રાજનીતિની જે આખી એક ચાલ છે એ ચાલ ચાલવામાં ભાજપ ખૂબ જ માહિર છે અને જે પ્રમાણેની મહેનત થઈ છે ને જે પ્રમાણે સવારનું ચિત્ર હતું એ ચિત્રમાં ફેરફાર થયો છે. પણ હું નથી માનતો કે ભાજપ આટલી જલ્દી હારનો સ્વીકાર કરી લે. તાત્કાલિક ત્રણ નેતાઓને દિલ્હીથી બેંગ્લોર મોકલવામાં આવ્યા છે અને યેદુરપ્પાએ દિલ્હી જવાનું કેન્સલ કર્યું છે. પરિસ્થિતિ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. કદાચ સાંજ સુધીમાં એવા પણ ન્યૂઝ આવે કે જેડીએસ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ગુમ થઈ ગયા. તો આ બધું જે છે એ હવે આગામી જે ગણતરીના કલાકો છે એમાં આપણે દિલ ધડક દાસ્તાન જોવા મળશે. અને જે રીતે અહેમદ પટેલની ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં એક પછી એક ટ્વિસ્ટ આવ્યા અને એકદમ છેલ્લી ઘડી સુધીનું સસ્પેન્સ સર્જાણું અને એકદમ એક ડ્રામા આપણે જે જોવા મળ્યો એ ડ્રામા જોવાની ઘટના પણ આપણે એની શક્યતા નકારી શકાતા નથી. બિલકુલ દીપકજી, કર્ણાટકની આ 2018ની આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી સાબિત થશે, કારણ કે એક તરફ જે ચર્ચા શરૂઆતથી ચાલી 2013માં જે પરિણામો હતા, એ બાદ 2014માં ભારતીય જનતા પાર્ટી એક મોટી જીત હાંસલ કરી કેન્દ્રમાં આવી. 2018માં લાગી રહ્યું હતું કે કર્ણાટક એક અલગ સ્ટેટ પડશે ભારતીય જનતા પાર્ટી માટે અને 2013ના પરિણામને કમ્પેર કરવામાં આવી રહ્યા હતા. પરંતુ કહી શકાય કે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રેલીઓ કરી, જે જનજાગૃતિ પ્રચાર કર્યો, એનું એક મોટું પરિણામ અને એક મોટી સફળતા ભારતીય જનતા પાર્ટીને બિલકુલ નિશ્ચિત, એમાં કોઈ સવાલ જ નથી. આપણે કદાચ 2013ની ચૂંટણીના પરિણામ પર નજર રાખીએ તો જેડીએસ અને ભાજપને 40-40 સીટ મળી હતી. આજે આપણે જ્યારે સ્ક્રીન ઉપર બતાડી રહ્યા છીએ ત્યારે 104-105ની સંખ્યા ઉપર ભાજપ ઊભું છે. તો આપણે સમજી શકીએ કે આખી 60-70 જેટલી સીટો ભાજપ વધારે લઈ આવ્યું છે. કાબિલિયદાદ
મહેનત છે ને એની આપણે જ્યારે સવારથી વિશ્લેષણ કરીએ છીએ ત્યારે એના મુદ્દા એ જ સામે આવીને ઊભા રહે છે કે નરેન્દ્રભાઈની જે લોકપ્રિયતા જબરદસ્ત જે કર્ણાટકમાં હતી એનો લાભ મળ્યો છે, અમિતભાઈની મહેનત કામ કરી ગઈ છે, અને જે લિંગાયત સમાજનો જે બહુ મોટો ચહેરો હતો યેદુરપ્પા એને આગળ કરીને જે તમામ સમીકરણો ભેગા કરીને ભાજપે જબરી સફળતા હાંસલ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બહુમતીના જે જાદુ આંકડો છે એનાથી ભાજપ દૂર રહ્યું છે, પણ હજુ પણ ભાજપના નેતાઓએ આશાવાદ છોડ્યો નહીં હોય, તમામ પ્રકારની રણનીતિ અખત્યાર કરીને જો સત્તાની નજીક પહોંચાતું હશે તો પહોંચીને જ રહેશે. જેડીએસ અને કોંગ્રેસ ભેગા થયા છે, હવે એ લોકોનું નાવ કિનારે પહોંચશે કે કેમ એ તો આવનારો સમય કહેશે, પરંતુ ભાજપ જે રીતે મોટી પાર્ટી બનીને ઉભર્યું છે બહાર આવ્યું છે તો કદાચ નિયમમાં જે જોગવાઈ છે એ મુજબ રાજ્યપાલ બીજેપીને આમંત્રણ આપી શકે છે જે નિયમમાં જોગવાઈ છે એ મુજબ, કારણ કે સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાની એક જોગવાઈ આપણે ત્યાં રહેલી છે. કદાચ જેડીએસ અને કોંગ્રેસ બંને ભેગા થઈને દાવો કરે અને પછી રાજ્યપાલ એ દાવા તરફ શું નિર્ણય કરે છે એ પણ ખૂબ જ મહત્ત્વનું બનશે, કારણ કે કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાનો નિર્ણય એકદમ ફાઇનલ ગણાશે, એમના માટે પણ તમામ જે બંધારણીય જોગવાઈ છે એ જોઈને એમને નિર્ણય લેવો પડશે, એટલા માટે જ એને કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળવાની ના પાડી છે, તેઓ તમામ પરિણામ ડિક્લેર થવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઇલેક્શન કમિશન આજ સાંજ સુધીમાં પરિણામ ડિક્લેર થયા બાદ પરિણામોને ગેઝેટમાં પ્રસિદ્ધ કરશે અને ત્યારબાદ રાજ્યપાલનો રોલ આવશે કે રાજ્યપાલ કોને બોલાવે છે. હવે આ જોવાનું એ પણ રહેશે કે કોણ પહેલાં જઈને દાવો રચી આવે છે, કારણ કે રાજ્યપાલના હાથમાં છે કે જે મોટી પાર્ટી હોય છે એમને આમંત્રણ આપી શકાય એમ છે. બિલકુલ. બીજી તરફ દીપકજી એ પણ જોઈ શકાય કે બીએસ યેદુરપ્પાની જે ભૂમિકા છે, મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા અને તેના કારણે પણ ભારતીય જનતા પાર્ટીને એક મોટી સફળતા હાંસલ થઈ છે, કારણ કે ગત 2013માં અને 2018માં એ તફાવત પણ ઘણો જોવાયો કે યેદુરપ્પા ભારતીય જનતા પાર્ટીમાં ન હોવાથી ઘણા બધા ફેરબદલ જોવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે જ્યારે મુખ્યમંત્રી પદના એને ઉમેદવાર જાહેર કરાયા તો તેનાથી પણ ભારતીય જનતા પાર્ટીને એક વોટ શેરમાં પણ એક મોટો ફાયદો મળ્યો. બિલકુલ, આપણે જેમ પાટીદાર સમુદાયનું જે બહુ મોટું વર્ચસ્વ છે નિશ્ચિત, એમ લિંગાયત સમાજનું ત્યાં બહુ મોટું વર્ચસ્વ છે. લિંગાયત સમાજ પછી વોકાલિંગા સમાજ આવે છે, પરંતુ લિંગાયત સમાજના જે વોટ્સ છે એનો જે ચહેરો મુખ્ય હતો ભાજપમાં એ યેદુરપ્પા હતા. ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જ લિંગાયત સમુદાય જોડાયો હતો, પરંતુ જે તે વખતે વર્ષો પહેલાં 1984-88ના સમયગાળા દરમિયાન રાજીવ ગાંધીએ વીરેન્દ્ર પાટીલ નામના જે લિંગાયત સમુદાયના જે નેતા હતા એમને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ આ સમુદાય ભાજપ તરફ વળ્યો હતો, અને લાસ્ટ ટાઈમ જ્યારે 2013માં જે પ્રશ્નો સર્જાયા યેદુરપ્પા સાથે અને એમની સામે જે ભ્રષ્ટાચારના આરોપ થયા એના કારણે જ ભાજપમાંથી એને નીકળવું પડ્યું અને એમણે પોતાનો અલગ પક્ષ રચ્યો હતો અને લાસ્ટ ચૂંટણીમાં પણ એમણે એમના પક્ષે ઝંપલાવ્યું હતું. એમને ધારી સફળતા નહોતી મળી, પરંતુ જે સમુદાયના જે મતો હતા એનું વિભાજન થયું હતું અને એનો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો થયો હતો, અને કોંગ્રેસે આખી એક અહિંદાનો મુદ્દો ઉપાડ્યો હતો, દલિત મુસ્લિમ અને ઓબીસી, એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સફળ થયું હતું અને લિંગાયત સમુદાયના જે મતોનું જે વિભાજન થયું એના હિસાબે કોંગ્રેસને ફાયદો થયો હતો અને કોંગ્રેસને 122 સીટો મળી હતી. ક્યાંક ને ક્યાંક આ વખતે ભાજપના જે બે રણનીતિકાર છે નરેન્દ્ર મોદી અને અમિત શાહને એવું લાગ્યું કે યેદુરપ્પાને પાછા લાવવાથી પક્ષને ફાયદો થાય એમ છે, એટલે ઘણા બધા પડકારો હોવા છતાં યેદુરપ્પાને તેઓ લાવ્યા અને મુખ્યમંત્રી પદ તરીકે તેમને ડિક્લેર કર્યા, અને આ જ બાબત છે એ પણ ખૂબ જ સિગ્નિફિકન્ટ માનવામાં આવે છે કે એક બહુ મોટા સમુદાયના નેતાને તમે આગળ કર્યા. કોંગ્રેસે લિંગાયત સમુદાયને દરજ્જો આપ્યો પણ એનો ફાયદો ન મળ્યો. યેદુરપ્પાના જોરે અમિત શાહ અને નરેન્દ્રભાઈની મહેનતથી જ ભાજપ વધુ સીટ લેવામાં સફળ થયું. દીપકજી, જે રીતે આપે જણાવ્યું કે કોંગ્રેસે લિંગાયત કાર્ડ તો ખેલ્યું અને એક દરજ્જો આપ્યો એને, પરંતુ આ એમનું જે કાર્ડ હતું એ ઉલટું સાબિત થયું એવું કહી શકાય, કારણ કે વોટ શેરની જો વાત કરીએ તો ચૂંટણી પંચની જે વેબસાઇટ પર વોટ શેરના આંકડા છે, ભાજપને 38% મળ્યા છે અને કોંગ્રેસને 36% મળ્યા હોય એવું હાલ દર્શાવવામાં આવી રહ્યું છે. તો ક્યાંક જે કોંગ્રેસે જે વિચારીને દાવ ખેલ્યો તો એ ઉલટો સાબિત થયો એવું કહી શકાય. બિલકુલ, 5 વર્ષ પહેલાં તમે જ્યારે સરકાર બનાવો છો અને તમે જ્યારે એક અવડા મોટા સમુદાયને એક વચન આપ્યું છે કે તમને અમે ખાસ દરજ્જો આપશું અને 5 વર્ષ સુધી 4.5 વર્ષ સુધી તમે કાંઈ કરતા નથી અને છેલ્લા બે મહિનામાં તમે દરજ્જો આપો તો સ્વાભાવિક રીતે અવડો મોટો સમુદાય નારાજ થાય. આ કોંગ્રેસનું જે છે ને એક બહુ મોટી ભૂલ કહી શકાય તે પ્રકારનું પગલું હતું, અને એનો જે લાભ લેવાની કોશિશ કરી એ લાભ ન મળ્યો, અને ઉલટાનું યેદુરપ્પા સામે ભ્રષ્ટાચારના આરોપ હોવા છતાં સમુદાય છે એના તરફ ગયો. આજે સવારે પણ જે આંકડા આવી રહ્યા હતા નિશ્ચિત એ દર્શાવતા હતા કે
લિંગાયત સમુદાયના ઘણા બધા જે ટકાવારી છે મતોની એ ભાજપ તરફ રહી છે, એટલે એટલું ચોક્કસ છે કે એક સમુદાયના નેતાને આગળ કરવાથી ભાજપ આગળ રહ્યું અને એક સમુદાયને આ 5 વર્ષ પહેલા આપેલું વચન છેલ્લા 2 મહિનામાં પાડ્યું એનાથી સમુદાય નારાજ થયો અને કોંગ્રેસ તરફ ન ગયો. બિલકુલ, તો એક લિંગાયત સમાજ અને વોકાલિંગા સમાજ એક મહત્વપૂર્ણ પાસું કર્ણાટકમાં જોવામાં આવે છે અને ખૂબ સમજી વિચારીને પાર્ટીઓએ પગલાં લીધા છે, પરંતુ કોંગ્રેસે ક્યાંક ખૂબ મોડું કર્યું એવું હાલ પરિણામ પરથી દર્શાઈ રહ્યું છે. અને બીજી તરફ યેદુરપ્પા જે લિંગાયત સમાજના ખૂબ મોટા નેતા છે એમને આગળ કરતાં એક ફાયદો પણ થયો તેવું જણાઈ રહ્યું છે. આગળ પણ આ ચર્ચા કરીશું દીપકજી જોડે, હાલ રોકાઈ એક બ્રેક માટે. દર્શકો માટે ખુશખબર, ડેન નેટવર્ક ધારકો હવેથી 522 નંબર પર નિહાળી શકશો Z24 કલાક. વેલકમ બેક. તો કર્ણાટકમાં હજુ પણ એ સ્પષ્ટ નથી થયું કે કોની સરકાર રચાશે, કોણ સત્તા હાંસલ કરશે, કોંગ્રેસ JDSના સમર્થન સાથે આવશે કે પછી ભારતીય જનતા પાર્ટી કોઈ એવું જાદુ ચલાવશે કે તેમનો જે જાદુ યાગ છે 112નો ત્યાં સુધી પહોંચી શકે. દીપક રાજાણી Z24 કલાકના એડિટર આપણી સાથે જોડાયેલા છે. દીપકજી, જે પ્રકારના સમીકરણ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે અને શરૂઆતથી એ ચર્ચા હતી કે 2019માં જે સ્થિતિ છે કર્ણાટકની ચૂંટણી ખૂબ મોટી અસર પાડશે, તો હાલ જે વોટ શેર મળ્યા છે, જે હાલ સ્થિતિનું નિર્માણ થયું છે, તેના પરથી 2019નું કઈ રીતે એઝ્યુમ કરી શકાય, કઈ રીતે જોઈ શકાય? જે અત્યારે જે સ્થિતિ છે એ મુજબ તો લોકસભામાં ભાજપનું પરફોર્મન્સ સારું જ રહેશે. જે રીતના વોટ શેર કોંગ્રેસ કરતાં ભાજપને વધારે મળ્યા છે, અને મેં આપને કીધું એ પ્રમાણે લાસ્ટ ટાઈમ 2013માં ભાજપ પાસે 40 સીટ હતી, અત્યારે 104-105ની આસપાસ આંકડો આવી રહ્યો છે. જ્યારે સત્તાવાર ફાઇનલ આંકડો આવશે ત્યારે ખ્યાલ આવશે. એટલે એટલું ચોક્કસ છે કે સીટોમાં જે વધારો થયો છે એને આપણે કદાચ લોકસભાની સીટમાં તબદીલ કરશું, તો ભાજપ માટે લાસ્ટ ટાઈમ 2014 કરતાં 2018 એક આશીર્વાદ સમાન પુરવાર થશે, કારણ કે જે વિધાનસભાની સીટો વધી છે એના હિસાબે ભાજપને ફાયદો થાય એવું બિલકુલ ચોક્કસ છે. કારણ કે દરેક રાજ્યમાં વિધાનસભામાં જેટલી સીટો હોય છે એનાથી જે તે પાર્ટીને લોકસભામાં ફાયદો જ થતો હોય છે. રેર ઓફ ધ રેર કેસમાં એ સ્ટેટમાં નુકસાન જતું હોય છે. એટલે અત્યારે જો હું જે પરિસ્થિતિ નિહાળી રહ્યો છું એ જોતાં ભાજપની સ્થિતિ 2019માં સુધરશે. પણ સૌથી મોટી વાત નિશ્ચિત એ છે કે હવે સરકાર કોણ બનાવશે, રાજ્યપાલ કોને આમંત્રણ આપશે, કોણ કેવી રીતે દાવો કરશે, જે હવે ગણતરીના કલાકો છે એ ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે. જે ટ્વિસ્ટ આવ્યો બપોરે એ ટ્વિસ્ટે બધાને વિચારતા અને દોડતા કરી દીધા છે એવું કહીએ તો પણ ખોટું નથી. સવારે આપણને એવું લાગતું હતું કે ભાજપને બહુમતી મળી ગઈ. પ્રારંભિક તબક્કામાં તો કોંગ્રેસને સીટો વધારે મળતી હતી, જેમ આપણે ગુજરાતમાં પ્રારંભિક ટ્રેડમાં કોંગ્રેસને વધારે મળ્યા અને પછી પાછળથી ચિત્ર બદલાયું, એવું જ કંઈક કર્ણાટકમાં થયું. કારણ કે શરૂઆતના સંદર્ભમાં જે સર્વિસ વોટર્સ હોય છે એની જ ગણતરી થતી હોય છે, એટલે એ તો બહુ નજીવા હોય છે. એના આધારે ટ્રેન્ડ
બહાર જતો હોય છે અને એના હિસાબે આ પ્રકારની સ્થિતિ દરેક શરૂઆતના સંદર્ભમાં શરૂઆતના સમયમાં થતી હોય છે. પરંતુ બપોર સુધીમાં ચિત્ર ક્લિયર થયું, ક્યારેક એવું લાગતું હતું કે ભાજપને બહુમતી મળી ગઈ, ઉજવણી પણ થઈ ગઈ, સ્ટેટમેન્ટો પણ આવી ગયા, અને જે પછી 8-10-12 સીટો જે બાકી હતી જેમાં બહુ નજીવી સરસાઈથી ઉપર નીચે થતું હતું એણે આખું ચિત્ર બદલી નાખ્યું. અત્યારે જે વાત આવી રહી છે, જેવું આપણે જે સ્ક્રીન પર આંકડા બતાડી રહ્યા છીએ, એ મુજબ 78 કોંગ્રેસ અને 38 જેડીએસને છે, એ પ્રમાણે જો સરવાળો કરીએ તો 116 થાય છે. અને ક્યાંક વેબસાઇટ ઉપર મેં વાંચ્યું, એ જો સાચું હોય તો બે અપક્ષના લોકોએ પણ જેડીએસને સમર્થન આપવાની વાત કરી છે, તો 116 અને 2 118, એટલે આ જે 104 અને 118નો આંકડોનો તફાવત વધારે છે. ભાજપ શું સ્ટેન્ડ લે છે, કદાચ એવું પણ બને કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ ખૂબ જ હોશિયાર વ્યક્તિ છે, કોઈને કલ્પના ન આવે એ પ્રકારનું આ બંને નેતાઓ વિચારે છે. કદાચ નિશ્ચિત એવું પણ થાય કે ભાજપ આ જે યાદવા સ્થળી છે એને સરકાર બનાવવા પણ દે, એવું કહે કે ભાઈ ભાજપ આ બધી ગઠજોડની રાજનીતિમાં નથી પડવા માંગતું, કદાચ એવું આપણે માની લઈએ એક ચર્ચાના મુદ્દાના ભાગરૂપે, અને આ બેને સરકાર રચવા પણ દે અને આ બેની યાદવા સ્થળી કદાચ મહિના, બે મહિના, ચાર મહિનામાં તૂટી જાય, તો એનો સીધો ફાયદો ભાજપને પણ થઈ શકે એમ છે. જોકે હું એવું નથી માનતો, એક મુદ્દો એ પણ છે કે કદાચ ભાજપ સત્તાના મેદાનમાંથી હટી જાય એવું પણ નથી લાગતું, છેલ્લી ઘડી સુધીના ટ્વિસ્ટ ચાલુ રહેશે, એટલે આગામી જે ગણતરીના 5-7 કલાક હોય છે ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે. બિલકુલ, તો એક મહત્વપૂર્ણ સમાચાર પણ હાલ આવી રહ્યા છે, સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું છે રાજ્યપાલને મળીને. સિદ્ધારમૈયા, આપને જણાવીએ, મુખ્યમંત્રી અને જે પ્રકારની ચર્ચા ચાલી રહી હતી કે સિદ્ધારમૈયાએ 5 વર્ષમાં ખૂબ કાર્યો કર્યા છે અને ખૂબ મોટા ફોલોઅર કર્ણાટકમાં સિદ્ધારમૈયાના છે, પરંતુ જે પ્રકારના પરિણામ આવ્યા તે કોંગ્રેસ માટે એક ઝટકા સમાન ચોક્કસથી હશે. રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા અને તેમણે પોતાનું રાજીનામું આપ્યું, તો જ્યારે તેમને બેઠકનું પરિણામ આવ્યું ત્યારે જે ચર્ચા હતી કે રાજ્યપાલને મળીને તેઓ બપોરના સમયે રાજીનામું આપશે, તો વજુભાઈ વાળાને મળ્યા છે અને સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું છે. હજુ પણ આપને જણાવીએ, કર્ણાટકનું આ ચિત્ર હજુ પણ ધૂંધળું છે, અસ્પષ્ટ છે. હજુ ગણતરીની કલાકોમાં એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કર્ણાટકમાં શું સ્થિતિ છે. હાલ જે પ્રકારના અંકગણિત જો માંડવામાં આવે તો લાગી રહ્યું છે કે કોંગ્રેસ જેડીએસનું જે સમર્થન છે એ સફળ થઈ રહ્યું છે, પરંતુ એવું બિલકુલ નથી કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પણ પ્રકારના ઓપ્શન વધ્યા નથી. હજુ પણ તેમના રાષ્ટ્રીય નેતૃત્વ જે છે એ ચર્ચા કરી રહ્યું છે. બેંગ્લોર મોકલવામાં આવ્યા છે 3 રાષ્ટ્રીય નેતાઓને, બીજી તરફ અમિત શાહના નિવાસસ્થાને પણ બેઠક યોજાય, તો એક મહત્વપૂર્ણ સ્થિતિ અને એક રોચક સ્થિતિ કર્ણાટકમાં સર્જાય છે અને આ સ્થિતિ વચ્ચે કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. તો રાજ્યપાલ વજુભાઈ વાળાને સિદ્ધારમૈયા મળ્યા અને રાજીનામું સોંપ્યું છે. બીજી તરફ જેડીએસ અને કોંગ્રેસ બંને સાથે મળ્યા છે અને જેડીએસે ઓફર સ્વીકારી લીધી છે, કોંગ્રેસની ઓફર જેડીએસે સ્વીકારી લીધી છે. તો અત્યાર સુધી તો વાત એવી થઈ રહી હતી કે કિંગ મેકર સાબિત થશે જેડીએસ, પરંતુ અહીંયા તો લાગી રહ્યું છે કે ખુદ કિંગ બનવાના છે કુમાર સ્વામી, જેડીએસ ચીફ દેવગૌડાના પુત્ર. લાંબા સમયથી એ ચર્ચા હતી અને લાંબા ઘણી અનેક વખત એ સામે આવી ચૂક્યું છે કે દેવગૌડાના પુત્ર કુમાર સ્વામી મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે, પરંતુ હવે જે કોંગ્રેસે ઓફર મૂકી, કોંગ્રેસ પણ શાયદ એ જાણતી જ હશે કે જેડીએસ શું ઈચ્છે છે અને એટલા માટે જ સીધી ઓફર જેડીએસને આપવામાં આવી કે તેઓ કુમાર સ્વામીને મુખ્યમંત્રી બનાવવા તૈયાર છે. અને આ ઓફર મળતાની સાથે જ ગુલાબ નબીએ જણાવ્યું કે ટેલિફોનિક વાતચીત થઈ મારી દેવગૌડા સાથે અને તેમણે મારી ઓફર સ્વીકારી છે અને આશા પણ વ્યક્ત કરી છે કે તેઓ ગઠબંધન કરશે, પરંતુ રાજ્યપાલે હજુ પણ આમંત્રણ આપ્યું નથી. આપને જણાવીએ, પરિણામ સ્પષ્ટ થયા નથી અને એટલા માટે જ રાજ્યપાલ વજુભાઈ વાળાએ આમંત્રણ આપ્યું નથી. એક મોટા પક્ષ તરીકે શક્ય છે કે ભાજપને પહેલાં આમંત્રણ આપવામાં આવે. ભાજપ નેતા પ્રશાંત વાળા આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ ચર્ચા કરીએ. પ્રશાંતભાઈ, સવારમાં તો એવું લાગી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે, એક મોટી પાર્ટી, એક સ્પષ્ટ બહુમતી આવી રહી છે, ઉજવણી પણ કમલમ ખાતે અને અન્ય પ્રદેશ કાર્યાલય ખાતે પણ થવા લાગી. શું થયું અચાનક કે કર્ણાટકમાં આવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું? કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. તમે જુઓ કે લાસ્ટ ટાઈમ
ભારતીય જનતા પાર્ટીને ફક્ત 40 બેઠકો મળી હતી, જ્યારે આ વખતે ડબલ કરતા પણ વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે. એટલે કર્ણાટકની જનતાનો બહુ ક્લિયર કટ મેન્ડેટ છે. રહી વાત હવે 2-4-5 સીટની, તો હજી સાંજે 5 વાગ્યા સુધીમાં જ્યારે પરિણામો એકદમ ક્લિયર આવશે ત્યારે સાચી પરિસ્થિતિનો આપણને ખ્યાલ આવી જશે. બિલકુલ, અત્યારના હાલ પ્રશાંતભાઈ આપને જણાવ્યું કે કોંગ્રેસનો જે આંક છે, સીટ જે દર્શાવવામાં આવી રહી છે, અમે જે ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા છીએ, તો 78 સાથે કોંગ્રેસ છે અને જેડીએસ પ્લસ 38 છે. બીજી તરફ જેડીએસે જે કોંગ્રેસની ઓફર છે એ સ્વીકારી લીધી છે અને જેડીએસે તો શપથવિધિ માટેની તારીખ પણ કહી દીધી છે. તો એમ તેમ છતાં આપને લાગે છે કે એક કલાક, કારણ કે 1.5 કલાક પણ હજુ બાકી છે, આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એ આંક, એ જાદુઈ આંક 112 નો પાર કરી શકશે? ચોક્કસ રીતે કર્ણાટકમાં સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળી છે. સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે. તો આગામી સમયમાં કર્ણાટકમાં સરકાર પણ ભારતીય જનતા પાર્ટી બનાવશે. અને મને દયા તો કોંગ્રેસ ઉપર આવે છે કે કોંગ્રેસ એ હદે પહોંચી ગઈ સત્તા માટે, કે એની સત્તા લાલસા તો જુઓ કે ભાઈ કોઈ શરત નહીં, જેડીએસના મુખ્યમંત્રી, જેડીએસના મંત્રીઓ વગર શરતે અમે ટેકો આપવા તૈયાર છીએ. એટલે કોંગ્રેસ કેટલી હદે હતાશ થઈ ગઈ છે અને સત્તા મેળવવા માટે કેટલી હદે જઈ શકે એ આજના ઉદાહરણ દ્વારા ખ્યાલ આવે. પ્રશાંતભાઈ, ટોટલ જે 222 સીટના ટ્રેન્ડ આવ્યા છે એમાં જે મારા સહયોગીએ કીધું એ પ્રમાણે જેડીએસ અને કોંગ્રેસના 116 છે ને બે અપક્ષોએ પણ જેડીએસને સમર્થન આપવાની વાત કરી છે, તો 118 થાય છે. સામે ભાજપ પાસે 104 છે, તો 8 સીટ ક્યાંથી લઈ આવશો? ટૂંક સમયમાં જ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. ભારતીય જનતા પાર્ટી એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને આગામી સમયમાં કઈ પાર્ટી કોની સાથે છે, કઈ પાર્ટી કોને સમર્થન આપે છે, કઈ પાર્ટીના ધારાસભ્યો કોને સમર્થન આપે છે, એ બધું આગામી સમયમાં ચિત્ર બહુ સ્પષ્ટ થઈ જવાનું છે. જનતાનો મેન્ડેટ છે કે કર્ણાટકની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં સરકાર બનાવે એવો મેન્ડેટ જ્યારે કર્ણાટકની જનતાનો છે, તો ચોક્કસ રીતે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી જ સરકાર બનાવશે. વધુ ટ્વિસ્ટ આવે છે એવું લાગે છે ને, વધુ ટ્વિસ્ટ આવશે ને? સરકાર ભારતીય જનતા પાર્ટી બનાવશે. કઈ રીતે પ્રશાંતભાઈ? 8 સીટનો ગેપ છે, 8 સીટમાં હાલ જે ટ્રેન્ડ આવી રહ્યો છે એ પ્રમાણે તો જે અપક્ષ ઉમેદવાર છે એમણે પણ વાત કરી છે કે જેડીએસ અને કોંગ્રેસનું જો સમર્થન થાય છે તો તેમને તેઓ સમર્થન કરવા તૈયાર છે. પરંતુ હવે આપ કહી રહ્યા છો કે ભાજપની સરકાર બનશે, તો કઈ રીતે, ક્યાંથી લાવશો 8 સીટો? આવશો જેડીએસમાં, જેડીએસ સાથે ચર્ચા ચાલી રહી છે એવું આપ કહેવા માંગો છો? મેં પહેલા જ કીધું ને કે કઈ પાર્ટીના કયા ધારાસભ્યો આવશે, કઈ પાર્ટીના કયા ધારાસભ્યો બહારથી સપોર્ટ આપશે, કઈ કઈ પાર્ટીના કોણ કોણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીને પ્રત્યક્ષ રીતે સપોર્ટ આપશે, આ બધી બાબતો આવનારા સમયમાં જનતા સામે બહાર આવશે, ખુલ્લી પડશે અને સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી કર્ણાટકની જનતાના સંપૂર્ણ મેન્ડેટ સાથે કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહી છે. બિલકુલ, એટલે એમણે મેદાન નથી છોડ્યું નિશ્ચિત, અને બિલકુલ વાત સાચી છે. મેદાન શા માટે છોડવું, જે રીતનું મેન્ડેટ છે એ પ્રમાણે ભાજપ તરફી જ મતદાન થયું છે. થોડી ઘણી જે સીટો બાકી છે એ તો રાજકારણમાં બધું શક્ય છે, એટલે જેમ આપણે અપેક્ષા રાખતા હતા કે કંઈક ટ્વિસ્ટ આવશે એનો સંકેત પ્રશાંતભાઈ આપી દીધો છે કે ભાઈ થોભો ને રાહ જુઓ, કંઈક સાંજ સુધીમાં નવાજૂની આવશે. પણ પ્રશાંતભાઈ એક વાત તો અહીંયા એ પણ છે કે જેડીએસ જે લાંબા સમયથી, જેડીએસ જે દેવગૌડાના પુત્ર છે કુમારસ્વામી, એ તો સપના જોઈ જ રહ્યા હતા મુખ્યમંત્રી બનવાના, અને કોંગ્રેસે તો એ જ એને સપનું પૂરું કરવાની ઓફર આપી છે, તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી પાસે પણ એવી કંઈક ઓફર હશે કે જેડીએસનું અથવા તો જેડીએસના અમુક પ્રાદેશિક પક્ષોનું જે સભ્યો છે એમનું સમર્થન મળે. સરકાર
સપના જોવાનો બધાને હક છે, કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી થવાના સપના જોઈ શકે. અને હમણાં તો રાહુલ ગાંધીને રોજ સપના આવે છે વડાપ્રધાન બનવાના સપના આવે છે, તો એમાં મુંગેરીલાલ કે અસીન સપને સપના જોવાની બધાને છૂટ છે, બધાને સપના આવતા હશે. અને આજની આ સ્થિતિ પછી તો કોંગ્રેસના કેટલા બધા નેતા અને જેડીએસના કેટલા બધા નેતાઓને સપના આવવા માંડ્યા હશે, અત્યારથી ત્યાં ખાતાઓ પણ નક્કી થવા માંડ્યા હશે. પણ વાસ્તવિકતા બહુ જુદી હોય છે. ઉત્સાહ મેં જ્યાદા ઓર વિશ્વાસ મેં કમ, એના જેવી પરિસ્થિતિ છે કોંગ્રેસની. પણ આવનારા સમયમાં ચોક્કસ રીતે કર્ણાટકમાં કર્ણાટકની જનતાના જનાદેશને અમે સર આંખો પર ચડાવી અને કર્ણાટકની જનતાએ જે અમને મેન્ડેટ આપ્યો છે એના આધારે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ ફૂલ મેજોરિટી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. બિલકુલ દીપકજી, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે એક મોટા પક્ષ તરીકે તો ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે, તો પ્રશાંતભાઈની વાત પણ એ સાચી સાબિત થઈ રહી છે કે કર્ણાટકની જે જનતા છે એમણે તો એક બહુમત માટે એક ભારતીય જનતા પાર્ટીને ઘણી ખરી સીટો લાવીને આપી છે. કારણ કે 2013માં 40 સીટો માત્ર ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને સીધી હવે 100 પ્લસ દેખાઈ રહી છે. બિલકુલ, જે મેન્ડેટ છે ભાજપ તરફી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નાવ છે કિનારા આવીને અટક્યું છે. અને જે આપણે જે ચર્ચા કરતા હતા એમને પ્રશાંતભાઈ વાળાએ ઇનડાયરેક્ટલી સમર્થન પણ આપી દીધું કે કંઈ ને કંઈ ટ્વિસ્ટ સાંજ સુધીમાં આવશે. નહીં તો બિલકુલ છે, રાજકારણમાં તો બધું જાહેર છે નિશ્ચિત, કે કોઈ પણ પાર્ટી સત્તા માટે ગમે કરે છે અને ગમે એ કક્ષાએ જાય છે. જેમ જેડીએસ અને કોંગ્રેસ જો બી એક થતા હોય તો ભાજપ શા માટે બીજા લોકોનો સપોર્ટ લઈને સરકાર ન કરી શકે? કારણ કે આપણે ગોવા સહિતના પણ નાના રાજ્યોમાં જોયું છે કે જ્યાં સત્તાથી દૂર ભાજપ હતી તો પણ એક એવા વળાંકો આવ્યા કે સત્તાની સત્તામાં આવી ગઈ. તો હું તો ચોક્કસ એવું માનું છું કે ભાજપ મેદાન નહીં છોડે, છેલ્લી ઘડી સુધીના પ્રયાસ કરશે. અને ઓવરઓલ તમે જુઓ તો મોટા પક્ષ તરીકે રાજ્યપાલ એને આમંત્રણ આપી શકે એમ છે. બિલકુલ, ધન્યવાદ દીપકજી અને પ્રશાંતભાઈ, આપ પણ અમારી સાથે જોડાયા ચર્ચા કરી. તો કર્ણાટકનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી અને કર્ણાટકના ગણતરીની કલાકોમાં સ્પષ્ટ થઈ જશે કે કર્ણાટકમાં કોણ સરકાર બનાવે છે. બીજી તરફ જેડીએસ ચીફ કુમાર સ્વામી જે કિંગ મેકર થવાના હતા હવે કિંગ પણ જોવા મળે તો નવાઈ નહીં. તો સતત અપડેટ્સ કર્ણાટકને લઈને આપને આપતા રહીશું. બુલેટિન માધ્યમમાં આટલું જ. નમસ્કાર.